નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું પૃથા. મહત્વના સમાચાર. ભાજપના વધારે એક નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભાજપ નેતા ઋત્વિજ પટેલ કોરોના સંક્રમિત થયા છે. ઋત્વિજ પટેલે ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી. સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા કરી અપીલ. તો ભાજપના વધારે એક નેતા કોરોના પોઝિટિવ આવ્યા છે. ઋત્વિજ પટેલ કોરોના સંક્રમિત થયા છે. તેમણે ટેસ્ટ કરવા માટે લોકોને અપીલ કરી છે. સંપર્કમાં આવેલા તમામ લોકોનો ટેસ્ટ કરાવવા તેમણે અપીલ કરી છે. તો આ અંગે ઋત્વિજ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી હતી. તો એક બાદ એક કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. હાલ અત્યારે ભાજપમાં પણ કોરોનાના કેસમાં પગપેસારો થઈ ચૂક્યો છે. અનેક નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે, ત્યારે ભાજપના વધારે એક નેતા કોરોનાની ઝપેટમાં આવ્યા છે. ભાજપ નેતા ઋત્વિજ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઋત્વિજ પટેલે આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી હતી. તે ઉપરાંત સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. ઋત્વિજ પટેલ કોરોના સંક્રમિત થયા છે. એક બાદ એક અનેક નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે, ત્યારે ભાજપના વધારે એક નેતા કોરોના સંક્રમિત થયા છે. સંવાદદાતા મયુર અમારી સાથે જોડાઈ ચુક્યા છે. જી મયુર, કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે ભાજપના વધારે એક નેતા ઋત્વિજ પટેલ કોરોના સંક્રમિત થયા. જી બિલકુલ, ભાજપના યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ ઋત્વિજ પટેલ એ સંક્રમિત થયેલા છે. સંત સંમેલનની અંદર તેઓએ હાજરી આપેલી હતી અને સંત સંમેલનની અંદર જે નેતાઓ ઉપસ્થિત રહેલા હતા તેની અંદર ઘણા નેતાઓ જે છે તે કોરોના સંક્રમિત થયેલા છે અને તેની અંદર વધુ એક નામ એ ઋત્વિજ પટેલનું સામેલ થયેલું છે. તે પણ સંત સંમેલનની અંદર ઉપસ્થિત હતા અને તેઓ પણ આજે તેમનો રિપોર્ટ જે છે તે પોઝિટિવ આવેલો છે. લક્ષણો જણાતા તેમને રિપોર્ટ કરેલો હતો અને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરેલી છે. છેલ્લા ઘણા દિવસોથી તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને ક્વોરન્ટાઇન થવા માટેની પણ તેમને વિનંતી કરેલી છે અને હાલ ઋત્વિજ પટેલ ની તબિયત પણ સારી છે. તેઓ ઘરે જ સારવાર લઈ રહેલા છે, હોમ ક્વોરન્ટાઇન થયેલા છે અને તેમનો રિપોર્ટ જે છે તે પોઝિટિવ આવેલો છે. જી મયુર, સમગ્ર માહિતી બદલ આભાર. અમદાવાદ સિવિલમાં સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસમાં પણ કોરોનાનો પગપેસારો. સારવા સિવિલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસનો સ્ટાફ પણ સંક્રમિત થયો છે. પબ્લિક રિલેશન ઓફિસરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસમાં કામ કરતા પીઆરઓ ગિરીશ વણઝારા સંક્રમિત થયા. અન્ય પીઆરઓ અને સ્ટાફને આરટીપીસીઆર રિપોર્ટ કરાવવા સૂચનાઓ આપવામાં આવી. આગળ વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં એસએસજી હોસ્પિટલમાં પણ કોરોનાનો પગપેસારો છે. ડોક્ટર અને સ્ટાફ સહિતના લોકો પણ કોરોના સંક્રમિત થયા. ત્રણ ડોક્ટર અને બીજા સ્ટાફના લોકો પણ કોરોના સંક્રમિત થયા છે. તો કુલ 6 લોકો એસએસજીમાં સંક્રમિત થયા છે. તો વડોદરાની એસએસજી હોસ્પિટલમાં પણ કોરોનાનો પગ પેસારો છે. ડોક્ટર અને સ્ટાફ સહિતના લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્રણ ડોક્ટર અને અન્ય બીજા સ્ટાફ લોકો પણ સંક્રમિત થયા છે. તો એસએસજી હોસ્પિટલના કુલ 6 લોકો કોરોના સંક્રમિત થયા છે. એક બાદ એક કોરોનાના કેસ સામે આવી રહ્યા છે, ત્યારે ડોક્ટર્સ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. મંત્રી પ્રદીપ પરમારની વડોદરામાં બેઠક. એસએસજી હોસ્પિટલમાં વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી. 2 દિવસમાં કોવિડ સ્થિતિનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. તો ઓક્સિજન બેડ સહિતની તૈયારીઓની પણ સમીક્ષા કરી. ગઈકાલે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના પ્રમાણે ગુજરાતના બધા જ મંત્રીશ્રીઓ પોતાના પ્રભાવી વિસ્તારની અંદર 2 હૃદય રોકાઈને સમગ્ર કોરોના દરમિયાન જે પહેલા વેવ, બીજો વેવ, ત્રીજા વેવની અંદર એને પહોંચી વળવા માટે કયા પ્રકારની સુવિધા હોસ્પિટલ તંત્ર દ્વારા કરવામાં આવી છે, મને મ્યુનિસિપલ કમિશનર હોય કે મને કલેક્ટરશ્રી હોય, એને જે પ્રકારની વ્યવસ્થા કરી એ વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા માટે આજે અને વ્યવસ્થાની અંદર સહયોગ આપવા માટે અને કઈ રીતે સુંદર વ્યવસ્થા થાય બધા પ્રકારની એને પહોંચી વળવાની આ મારી મુલાકાત હતી. સુરત મનપા વિપક્ષ નેતા પણ કોરોના સંક્રમિત થયા છે. વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી કોરોના સંક્રમિત થયા છે. હાલ તેમની તબિયત સ્થિર છે. તેઓ ઘરે જ આઇસોલેટ થયા છે.
તો સંપર્કમાં આવનાર તમામ લોકોને ટેસ્ટ કરવા પણ તેઓએ અપીલ કરી. ગઈકાલે બપોરે અચાનક જ શરદી ખાંસી અને તાવ આવતા તેઓએ આજે જ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાના કેસ વધતા ગુજરાત હાઈકોર્ટે મહત્વનો નિર્ણય કર્યો છે. સોમવારથી હાઈકોર્ટમાં વર્ચ્યુઅલ મોડમાં ચાલશે. આગામી બે દિવસ સુધી હાઈકોર્ટ પરિસરમાં કરાશે સેનિટાઇઝેશન. વકીલોની ચેમ્બર પણ બંધ કરાશે તો કેસના ફાઇલિંગ માટે 10 કાઉન્ટર્સ શરૂ કરાશે. તો આગામી બે દિવસ સુધી હાઈકોર્ટના પરિસરમાં સેનિટાઇઝેશનની કામગીરી ચાલુ થશે. કોરોનાના કેસ વધતા ગુજરાત હાઈકોર્ટે મહત્વનો નિર્ણય કર્યો છે. સોમવારથી હાઈકોર્ટ વર્ચ્યુઅલ મોડમાં ચાલશે. આગામી બે દિવસ સુધી હાઈકોર્ટ પરિસરમાં સેનિટાઇઝેશનની કામગીરી ચાલશે. વકીલોની ચેમ્બર્સ પણ બંધ રાખવામાં આવશે તો કેસના ફાઇલિંગ માટે 10 અલગ કાઉન્ટર્સ શરૂ કરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસનું સરપ્રાઇઝ ચેકિંગ કોર્ટ પરિસરમાં કરવામાં આવ્યું. તો કોર્ટ પરિસર અને રૂમમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું છે. કોરોનાની ગાઈડલાઇન્સનું પાલન થાય છે કે નહીં તે અંગે વિઝિટ લેવામાં આવી હતી, પરંતુ રૂમમાં વિઝિટ કરતા નિયમોનું પાલન ન કરતા કોર્ટના સ્ટાફને સીજેએ ઉદડો લીધો છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસની કોર્ટ સ્ટાફને ટકોર. સરકારી અધિકારીઓને કોર્ટમાં બોલાવવામાં કેમ આવ્યા તે પણ એક સવાલ પૂછવામાં કર્યો છે. તો કોવિડના નિયમોનું હાઈકોર્ટમાં કડકાઈથી પાલન કરવામાં આવે, કોર્ટ રૂમમાં વકીલ સિવાયના અન્ય વ્યક્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિને આગામી સપ્તાહે પ્રિકોશન્સ ડોઝ આપવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસનો આ નિર્ણય છે. રાજ્યમાં વધતા જતા કોરોનાના કેસને મામલે હવે ગુજરાત હાઈકોર્ટની અંદર પણ ચોકસાઈ દાખવવા અને જે નિયમો છે તે કડક કરવા માટેની સૂચના ચીફ જસ્ટિસે આપી દીધેલી છે. ચીફ જસ્ટિસે સ્પષ્ટપણે સૂચના આપેલી છે કે કોર્ટ રૂમની અંદર વકીલો સિવાય કોઈને પ્રવેશ ન આપવો અને સાથે જ હાઈકોર્ટની અંદર પ્રવેશતા પહેલા જે છે ટેમ્પરેચર ચેક અને માસ્ક જે છે તે ફરજિયાત હોવું જોઈએ. હાલ તમે જે રીતે દ્રશ્યો જોઈ રહેલા છો તો તમામ જે પ્રવેશ કરનાર વકીલો છે તેમનું ટેમ્પરેચર ચેક જે છે તે કરવામાં આવી રહેલું છે. માસ્ક ફરજિયાત પહેરવું તે કમ્પલસરી કરી દેવામાં આવેલું છે અને સાથે જ ગઈકાલે ચીફ જસ્ટિસ દ્વારા સરપ્રાઇઝ વિઝિટ પણ આ સમગ્ર મામલે લેવામાં આવેલી હતી. અને જે રીતે હાલ તમે દ્રશ્યો જોઈ રહેલા છો તો તમામ જે વકીલો છે તેમનું ટેમ્પરેચર ચેક અને જે માસ્ક પહેરેલું છે કે નહીં તે ફરજિયાતપણે જોઈ અને હાઈકોર્ટની અંદર પ્રવેશ આપવામાં આવી રહેલો છે. ગુજરાત હાઈકોર્ટના જે ન્યાયાધીશો છે તેમને બૂસ્ટર ડોઝ આપવા માટેની પણ આગામી સપ્તાહની અંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે અને કોરોના ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન થાય તે માટે ચીફ જસ્ટિસ દ્વારા આદેશ આપવામાં આવેલો છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારમાં આગળ વાત કરવામાં આવે રાજકોટની, તો રાજકોટમાં કોરોનાના કેસ વધતા મનપા એક્શનમાં આવે છે. રાજકોટમાં ફરી 150 રથ શરૂ કરવામાં આવ્યા છે. રાજકોટમાં 100 ધન્વંતરી રથ અને 50 સંજીવની રથ શરૂ કરવામાં આવ્યા. સોસાયટીમાં ટ્રેકિંગ, ટ્રેસિંગ અને ટેસ્ટિંગ કરવા જશે. નગરપાલિકાએ 50 જેટલા ધન્વંતરી રથ ચાલુ કર્યા છે અને બે દિવસની અંદર 100 ધન્વંતરી રથ ચાલુ કરવા માટે જઈ રહ્યા છે. એટલે કે 100 જેટલા ધન્વંતરી રથ ચાલુ કરવામાં આવશે અને 50 સંજીવની રથ ચાલુ કરવામાં આવશે. રાજ્યમાં જે રીતે કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે તેમાંથી રાજકોટ શહેર પણ બાકાત નથી અને રાજકોટ શહેરમાં આજે ફરીથી ધન્વંતરી રથ અને સંજીવની રથ છે તે શરૂ કરવામાં આવ્યા છે. 150 જેટલા આ રથ છે તે શરૂ કરવામાં આવ્યા છે. તે અલગ અલગ વિસ્તારોમાં ફરશે, ત્યાં ફરીથી ટ્રેકિંગ ટેસ્ટિંગ કરવામાં આવશે. બીજી મહત્ત્વની વાત એ છે કે જે રીતના કોરોનાના કેસ વધી રહ્યા છે તેને લઈને હવે આરોગ્ય તંત્ર છે તે બિલકુલ હરકતમાં આવ્યું છે અને જે પ્રથમ અને બીજી લહેર છે ત્યાં જે રીતના આ જ રીતના જે સંજીવની રથ છે અથવા તો અન્ય રથ છે, ધન્વંતરી રથ છે, તેમાં જે ટેસ્ટિંગ કરવામાં આવતું હતું, દરેક શહેરી મહોલ્લામાં જઈ ટેસ્ટિંગ કરવામાં આવતું હતું, તે ફરીથી શરૂ કરવામાં આવ્યા છે અને વધુમાં વધુ લોકો વેક્સિન લે અને ખાસ કરી અને તકેદારી રાખે તેવું આરોગ્ય વિભાગ છે તે અપીલ પણ કરી રહ્યું છે. હરીન માત્રાવાડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, રાજ.